दिल्ली में भाजप अने कांग्रेस ने रकास अपनार आम आदमी पार्टीए हवे भाजपना गढ़ गुजरात में आगामी स्थानिक स्वराज्यनी चूंटणीओ कब्जे करवा कवायत शुरू करी छे, जेना भागरूपे आम आदमी पार्टी द्वारा 685 उम्मेदवारोना नामोनी जाहेरात कराई हती। सूरत महानगरपालिका सहित राज्य में आवनार स्थानिक स्वराज्यनी चूंटणीओ माटे भाजप कांग्रेस साथे आम आदमी पार्टी पण तमाम बैठकों पर उम्मेदवार उभा राखनार होय, जेने लईने आप द्वारा उम्मेदवारोना नामनी बीजी 685 उम्मेदवारोनी यादी जाहेर करी छे। दिल्ली सरकारना धारासभ्य सौरभ भारद्वाज अने गुजरातना सहप्रभारी तेमज धारासभ्य गुलाबसिंह यादव द्वारा पालिका चूंटणीओ माटे उम्मेदवारोना नामोनी जाहेरात कराई हती, त्यारे आम आदमी पार्टीना राष्ट्रीय प्रवक्ता सौरभ भारद्वाज ગુજરાતમાં શાસક અને વિપક્ષ બંને પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 25 વર્ષથી રાવણ સમાન ભાજપનું રાજ ચાલી રહ્યું છે અને વિરોધ પક્ષ કોંગ્રેસ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી છે। ત્રીજો પક્ષ ગુજરાતમાં ચાલતો નથી, આના બે જવાબ છે। એક કે ગુજરાતમાં ત્રીજા મોરચાની કોઈ જરૂર નથી, ભાજપ અને કોંગ્રેસ બંને એક જ પાર્ટી છે। કોંગ્રેસના ઉમેદવારોનો ટિકિટ ભાજપના કાર્યાલયમાં નક્કી થાય છે, એટલે ગુજરાતને બીજા મજબૂત વિકલ્પની જરૂર છે, જે વિકલ્પ આમ આદમી પાર્ટી છે। બીજી વાત કે ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીઓ આવી અને ન ચાલી એને દાખલા સાથે નામ સાથે રજૂ કરવામાં આવે છે, પણ મારું બહુ સ્પષ્ટપણે માનવું છે કે ભૂતકાળમાં જે કાંઈ પાર્ટીઓ આવી એ પાર્ટીઓ સત્તાની લાલચ માટે કે મુખ્ય સત્તાધારી પક્ષ સામે બદલાની ભાવનાથી આવી, વિધાનસભાના ચૂંટણીના થોડાક મહિનાઓ અગાઉ આવી, થોડી ઘણી સીટો પર વિધાનસભાની ચૂંટણી લડી, હારી ગઈ અને વળી ભાજપમાં ભળી ગઈ। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટી આટલા મોટા સ્કેલ ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જાય છે, અને જ્યાં સુધી મારું નોલેજમાં છે કોઈ પણ પાર્ટી આટલા મોટા લેવલ ઉપર નાની ચૂંટણીઓ લડવા માટે ક્યારેય ધગશ, ઉત્સુકતા કે કામગીરી દર્શાવી નથી। આમ આદમી પાર્ટી પહેલી વખત તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા લડી રહી છે। ગુજરાતના લોકો પણ ઈચ્છે છે કે પાયામાંથી પરિવર્તન આવે, અને પાયામાંથી પરિવર્તન લાવવા માટે જ અમે પાયાની ચૂંટણીઓ લડી રહ્યા છીએ, અને ગુજરાતની જનતા પણ હવે મૂળભૂત મુદ્દાઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય, ભ્રષ્ટાચાર મુક્ત શાસનના મુદ્દે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। દેશ મેં પહેલી બાર ભાજપા કી અકેલે સરકાર બની, અકેલી પાર્ટી કે તોર પે સરકાર બની, તો હર રાજ્ય કો જીતને કા યજ્ઞ ભાજપાને શરૂ કિયા, ઓર 2014 કે બાદ ये कह सकते हैं कि एक अश्वमेध यज्ञ भाजपा का शुरू हुआ। जहां जहां उनका घोड़ा जाता था वो रियासत भाजपा की हो जाती थी। और मैं आप लोगों को याद दिलाना चाहूंगा, 6 महीने बाद 2015 में जब दिल्ली के चुनाव हुए, तो कि दिल्ली की जनता ने भाजपा कांग्रेस को ना चुनके आम आदमी पार्टी को 67 out of 70 सीट्स दी, जो कि आज तक का रिकॉर्ड है। आजे आम आदमी पार्टी प्रदेश समितिए पसंदगी करेला 650 जेटला नामों ने जाहिरात करवामां आवी छे। आम आदमी पार्टीए अगाउ 504 જેટલા નામો ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, અને આજે બીજી યાદીમાં 650 જેટલા નામો ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી વધતા મુદ્દાઓ સાથે, જેમ કે સારું શિક્ષણ, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, ભ્રષ્ટાચાર મુક્ત સરકારી કચેરીઓ, ઈમાનદાર રાજનીતિના મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગળ વધી રહી છે, અને એના ભાગરૂપે ચૂંટણીના જાહેરનામા કરતાં પણ પહેલાં પૂરી મજબૂતીથી ઉમેદવારો જાહેર કરીને આમ આદમી પાર્ટીએ બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી રાજનીતિ કરવા નહીં, પરંતુ રાજનીતિ બદલવા માટે આવી છે। થેન્ક યુ। વાત કા કહેના હે, કોંગ્રેસ ભાજપા કો નહીં હરા સકતી, કોંગ્રેસ ભાજપા કા વિકલ્પ નહીં હે, ભાજપા કો આમ આદમી પાર્ટી હરા સકતી હે। એક બાર અગર આપ સુરત મે आम आदमी पार्टी को मौका देंगे, क्योंकि सूरत एक बड़ा शहर है, दिल्ली शहर की तरह मेहनती लोग हैं, बिजनेसमैन हैं, पढ़ा लिखा वर्ग है, अगर आप सूरत में एक बार आम आदमी पार्टी को मौका देंगे तो आम आदमी पार्टी मूलभूत सुविधाओं के अंदर वो परिवर्तन लाए। हारी भाजपा जीती, अगर कहीं पे कांग्रेस जीत भी गई
तो भी कुछ दिनों के अंदर कांग्रेस के विधायक बिक गए और कांग्रेस की सरकार टूट गई और कुल मिला के भाजपा की ही सरकार बनी। 5 साल बाद भी ये कहा जा सकता है कि हर जगह जहां जहां कांग्रेस भाजपा के खिलाफ विकल्प बन के आई वहां वहां भाजपा जीती और 2020 में भी उतने ही बड़े बहुमत से 70 में से 62 सीटें दिल्ली की जनता ने आम आदमी पार्टी को दी। 2015 में भाजपा को 3 सीटें मिली और 2020 में भी भाजपा बुरी तरह हारी और आम आदमी पार्टी जीती। छोटे में इस बात को यही कहा जा सकता है कि जहां जहां भाजपा का विकल्प कांग्रेस को माना गया वहां वहां भाजपा जीतती है। गुजरात नगर निगमों के कुछ उम्मीदवारों की लिस्ट की घोषणा की है। हमारे प्रदेश के अध्यक्ष गोपाल भाई अटालिया जी ने ये घोषणा की है और मैं दिल्ली से पार्टी द्वारा भेजा गया हूँ कि इस घोषणा के अंदर मैं इनके साथ रहूँ। और हम लोगों से यही बात करना चाहते हैं कि 2014 के बाद की भाजपा को अगर किसी ने हराया है, आम आदमी पार्टी ने हराया है और बहुत बुरी तरह। 2 बार दिल्ली के अंदर हमने 2015 में हराया, 2020 में हराया। और अगर हम सूरत के अंदर भाजपा को हराना चाहते हैं तो उसका जवाब कांग्रेस नहीं, उसका जवाब आम आदमी पार्टी है। राजीव, तो हूँ सूरत थी बीजी यादी में समावेश पामेला, पसंदगी पामेला केटलाक उम्मीदवारों ना नाम अहीं थी जेमा वार्ड नंबर 5 में सूरत में किरण भाई कोखाणी, वार्ड नंबर 8 माथी श्री धनजीत भाई विलास, वार्ड नंबर 12 माथी श्री शाहीन बेन मलेक, वार्ड नंबर 18 माथी श्री महेश चुडासमा, वार्ड नंबर 19 माथी श्री अनिल भाई चौहान, वार्ड नंबर 21 माथी श्री जितेंद्र भाई सुराणा, वार्ड नंबर 22 माथी श्री संजय कुमार बारोट, वार्ड नंबर 1 माथी श्री महेंद्र भाई शेलिया, वार्ड नंबर 6 मां श्री यश पटेल, 24 माथी श्रीमती आरती बेन खत्री, वार्ड नंबर 24 माथी श्री विलास भाई पाटिल, तेमज वार्ड नंबर 29 माथी श्री मेहुल भाई पटेल, 27 माथी श्री योगेश भाई पटेल, 17 नंबर माथी श्री धर्मेश भाई भंडेरी वगैरह सहित ना उम्मीदवारों ने सूरत महानगरपालिका माटे बीजी यादी में उम्मीदवार तरीके पसंदगी पामेल छे। आ सिवाय तापी जिला में व्यावल तालुका पंचायत माथी सावन भाई आत्माराम भाई समुदड़े, कोटली बुद्रक तालुका पंचायत माथी वैशाली बेन। आम आदमी पार्टी द्वारा पत्रकार परिषद योजा बाद सांजे सरथाणा खाते विजय संकल्प सभा नुं आयोजन करायुं हतुं, जेमां विविध राजकीय अने सामाजिक आगेवानो आम आदमी पार्टी में जोड़ाया होवानो दावो करायो हतो। ब्यूरो रिपोर्ट, SI न्यूज सूरत।